Good morning, Jai Dwarkadish, Jai Ma Mughal. Welcome to my YouTube channel, Siddharth Vlog. So, kem cho bada? I hope ke bada majja ma aso ane majja ma j rehvano. To, 3 vage 8, apda 7 vage uthi gaya tha. Ane apde deriye doodh dahi eva. Ane hove chhe ne, Lakshmi ne pehla to ane doodh pai dahi. Ale ane sane muni ane behi je pog vari na karta mudi hak ne liya. लक्ष्मी अले बैठो हाँ मेरे हट बस टोरे तांगरी वगैरह से नजी पीती ना थी कुछ नहीं कोवरू बस ये गेहूं ने पावानी है रुपल ने तो डोल पड़ी है लगभग ढोरी ना थी डाई थी गी हमने ढोरती ना थी ऐ बटका फिर माँ तो आलो फटाफट से पहला लक्ष्मी ने दूध पहलो पसी पे हमने पानी पाइन पसी नींद कर दो पसी रुपल ने पाइन पसी यानी नींद कर दे कर दे हाँ क्या नहीं है लक्ष्मी क्या नहीं है तारी है काई खावा दे मा ले ले मोटो खेस ले मोटो खेस ही लेनो या नो साटवा देवे मिश्वा खेस ले मोटो खेस ले लियो ले ली तो ये लक्ष्मी શું કરે બેન લક્ષ્મી એમ કરે આ બધા મિશ્વાના રમકડા રમા કરે લક્ષ્મી મહેન રમકડા ગમે ઈડ્યો ને અડે ને બાકી ઢોર પાસે ને રૂપલ પાસે હોય ને ત્યાં સુધી મજા મજા ત્યાં સુધી હલે ને લક્ષ્મી તો પેહું ને પાઈ નીણ પૂરો કરી દીધો અને હવે રૂપલ ને આગળ ને જોગાણ આપી દો અને લક્ષ્મી ને દૂધ પેલા જ પાઈ દીધું હતું એટલે હવે રૂપલ ને હે ને જોગાણ આપીને પછી પાણી પાઈ ને પછી નીણ કરી દઈએ એટલે બપોર સુધી એનું ટેન્શન પૂરું આપણે તો આપણે જોગાણ આપવું તો અમે તમે કમેન્ટમાં કહેતા હતા ને કે તમે જોગાણમાં હું દો તો હમણાં આપું ને એટલે તમને બતાવું હમણાં થોડીક વારમાં આપી દો હાલો જોગાણનો ટાઈમ થઈ ગયો રૂપલને 8:30 માથે થઈ ગયો આપણે 9 વાગે જોગાણ દઈએ એટલે હું ઉઠવામાં વહેલા મોડું થાય ને તો એને ટાઈમ ટેબલમાં પછી ચેન્જ ન આવે કેમ કે પછી રેગ્યુલર જ ટાઈમ રાખવો પડે તો હવે તૈયારી કરીએ તો 9 થઈ ગઈ 8:30 માથે થઈ ગયું છે તો હાલો જોગાણ તૈયાર કરી લઈ અને પછી આપી દઈ અને તમને બતાવું આપણે જોગાણમાં હું હું આપીએ તો આમાં છે ઝીણા અને બાજરો આપણે હાઈ જે પલાળી લીધા હોય હવારમાં જે જોગાણ દેવાનું હોય ને આપણે હાઈજે પલાળી લઈ અને હાઈજે જે દેવાનું હોય ને હવારમાં પલાળી લઈ કારણ કે ને એમણ કરતા પલારેલા હારા અને હું મજા આવે ખાવાની છે પલરેલા નું ને પોસા પડી જાય ને
સૈણા વધારે હોય, બાજરો ઓછો હોય, કારણ કે હજી એટલી બધી ટાઈટું નથી પડતી. આ તો નાખું છું હું બબે મુઠ્ઠી જેટલો, કારણ કે બહુ ટાઈટું પડશે ને. પછી એક ટાઈમ બાજરો ને એક ટાઈમ સૈણા કરી નાખશું આપણે. અટાણે છે ને બે 70% બાજરો, ઓલા 70% સૈણા ને 20-30% જેટલો બાજરો દઉં છું. તો યોગાણમાં પછી આ છે મેથી, કડવી મેથી. તો સપટી એક કડવી મેથી, અને આ છે કારી જીરી. તો એક નાનું હે ને આપણે બોટલના ઢાંકણા જેટલું હે ને કારી જીરી ને મેથી નાખી દેવાની યોગાણમાં. ટૂંકમાં છે ને આ બે કડવાણી હોય ને એટલે એને પેટ તોડાક થવાની કાંઈ પ્રોબ્લેમ ન રહે, કાંઈ વાંધો ન આવે. તો કે હું હજી નાનું રહ્યું ને એટલે ધ્યાન રાખવું પડે ને. અમે આ બે વસ્તુ તો એને જોગાણમાં ધ્યાન જ રાખવાની, દીધા જ રાખવાની. કોઈ દી એને પેટની કાંઈ તકલીફ થાય જ નહીં, ગમે એમ ખવડાવવાનું, ગમે એમ જોગાણ દો તો. બાકી એને હું આ એના માટે ઓહો કહેવાય ઉંમર પ્રમાણે અઠાણે, કારણ કે ઘણા મોટાઓને એટલું દેતા હોય, પાયલી એક જેટલું થાય. એટલે એને ગમે ત્યાં જોગાણ દો ને એટલે આ વસ્તુ ધ્યાન જ રાખવાની. કાળી જીરી મેથી લગભગ ઘોડાવાળાને બધીને ખબર જ હોય, બધું જે નવા હોય ને એને ખ્યાલ ન હોય, એના માટે થોડુંક કેવું પડે. આ બે વસ્તુ નાખી જ દેવાની કડવાણી એટલે એને પેટનું કોઈ એને વાંધો કાંઈ આવે જ નહીં, કારણ કે આ પછી એક ફેર ચાલુ થાય ને પછી બંધ ન થાય ઘડીકમાંથી, પેટ તોડાને પ્રશ્ન ચાલુ થઈ જાય ને એટલે ઘોડામાં. એટલે આ પહેલેથી સાટ જ રાખવાની, આ બે વસ્તુ દઈ જ દેવાની જોગાણ બધી શક્તિ શક્તિ. અને આ કાંઈ વસ્તુ આ કંઈ નથી એટલી બધી મોંઘી આવતી કે નથી એવું કંઈ, આપણે જોગાણ દઈએ એટલું જ મોંઘું નથી આવતું. અને એક હાટું ઓલું કરવું આપણે, આ હું 1/2 કિલો લઈ આવ્યો હતો ને, તો આ લગભગ છે ને 6-7 મહિના ઉપર હાલશે. આ શક્તિ શક્તિ નાખવાની હોય કારી જીરી મેથી જ આપણે લગભગ ઘરમાં હોઈએ, નકર એનો કાંઈ ભાવ એટલો બધો હોય નહીં. એટલે એ બે વસ્તુનું છે ને સાટ રાખવાની, ભેગું દીધા જ રાખવાની, એ વસ્તુ ભૂલવાની નહીં. તો સારું હાલો જોગાણ દઈ દઈએ અને પાછું હે ને પછી હાંજ હાટું જોગાણ પલારી દઈએ આપણે. મિશ્વાબેન આવતા ને બસ રૂપાલ કાલ ધમાઈ રહ્યા છે, દૈસા તો જો આલે બેઠો હાલ. કાલ તમારી ઘરની આમાં હા ને આરોટી આરોટી ને દહી ના હા આજ તને છોડવાની જ છે. બસ ભયું ને, હાલો આ પકડવું જો હું એને જોગાન દઈ દઉં, બસ પણ લાગશે પગમાં. પણ જીરવાતું નથી હાવ રૂપાલ, ચાલો જોગાણ દીધો પેલા. અને રૂપલ ને વહેલા પગે હે ને અડધર ભૂંસી હતી, અડધર ને માખણ, કારણ કે લાગ્યું હતું અમને બે ને લાગ્યું હતું, કાલ નહીં પણ પરમ દી બે ને જરીક બસ 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 બે જરીક રૂપલ તો નહોતી પડી પણ હું પડ્યો હતો અને એને લગાડ્યું હતું બીજી વછેરી હતી પ્રદીપભાઈ વાળી એની, અને મને એની જ પાડ્યો હતો. અમે મોઢ ઢોળ્યા જતા અને વાંહેથી આવીને મારે સેન્ડલમાં પગ દઈ દીધો ને એક પગ રૂપલના વાંહેલા પગથી આમ ઢહળાણો હતો, ટૂંકમાં આમ ઘહાણો જરીક, એટલે જરીક ઓલું સોલાણું હતું, વાંધો નથી કાંઈ. એટલે હું માખ્યું લોહી ન પીએ ને એટલે માખણને ભૂંસી દીધા હતા. એટલે હું હે ને રૂપલને પહેલાં હે ને જોગાણ દીધો, પછી તમને વાત કરું નહીં રહી.
પાણી પાઈ નીણ કરી દીધી રૂપલ ને, પેવાનું પાણી પાઈ નીલ થઈ ગઈ. રૂપલ લક્ષ્મી ને દૂધ પાઈ દીધું. ઘરની તો બેસી ગયા, પગારે ઉભી છે, બેસી ગયા એટલે ઘરા ને. હવે બપોર સુધી નું ટેન્શન નહીં. હવે રૂપલ ને મેણ કઈ રાખવાની અને પાણીની ડોલ કરીને એટલે મૂકી દે. વાત એવી હતી કે પરમદી રૂપલ બહોરો બોલાવતી હતી છૂટવા હાટ, કારણ કે બે ત્રણ દી થયા સોયડી નહોતી. એટલે હાંગે આટો કહી ગયા મને, એમ જો હાલ ના જરાક આટો મરી જાવ. પ્રદીપભાઈને ફોન કર્યો કે હાલ મને કે હાલ બે ભાઈ છોડીએ તો બી, એટલે છોડીને લઈ ગયા ગારીએ લઈ ગયા. હું રૂપલને લઈને મોર હતો. રૂપલ છે ને બહાર નીકળ્યા પછી બહુ ખેંચતા ન કરો, ભેગીને તો ગઈ રહી હાલે રાખી. આપણે દોડીએ તો દોડે ને આપણે હાલીએ તો હાલે. એટલે હું મોર હાલો જતો હતો, રૂપલને ધીરે ધીરે દોડી જતો. એમાં પ્રદીપભાઈ વાળી કંઈક ભેડકી હોય, હું હોય વછેરી, એ પચકલ્યાણ આપણે વિડીયોમાં પેલા કવર કરી દીધી વળી, એની આવીને હું દોડ્યો જતો હતો. મારા સેન્ડલ ઉપર દીધો પગ, પગ દીધો એટલે હું પડ્યો, પડ્યો ને એટલે રૂપલ બી ગયો. રૂપલ બી ગયો ને તો રૂપલ દોડી અને ગાડીમાં પાણા મોટા મોટા, કાંઈ ન ઘટે એવું. રોડ હોય તો હજી ઓછો હોય તો આવે, પાણા બાણા ને કાંઈ ન ઘટે એવો ગાડી હતી. એટલે હું એઠો પડી ગયો એટલે મને ટપી ગયો વૈસેરી. વૈસેરી ટપીને રૂપલના વાંચા ડાબા ઉપર છે ને જરીક સોલાણું, ટૂંકમાં ત્યાંથી આમ ડાબો એનો ઘાતો ગયો રૂપલના ડાબા ઉપર થી. વાંધો નહીં, પછી આવતા રહ્યા ઘીરે. એટલે કાલ પછી દુખતો હતો પગને, દવા લઈ આવ્યો. બે પગ સોલાઈ ગયા અને અહીંયા કોણીમાં, પછી અહીંયા રાઈટકું દેખાઈ ગયું હતું. બે ફેરે ડ્રેસિંગ કર્યું અને અહીંયા ચેકો પડી ગયો હતો. અહીંયા બહુ વાંધો નહોતો, અહીંયા જરીક ઊંડો એવો ચેકો પડ્યો હતો. પણ અહીંયા છે ને કયા આપણે ગોઠણનો હાઈટકું હોય ને, હાઈટકું દેખાઈ ગયું હતું. અને અહીંયા ક્યાંક સોલાણો હતો, અહીંયા સોલાણો. અને બીજી એક બે જગ્યાએ સોલાણ હતું. એટલે વાંધો ન આવ્યો. અને રૂપલનું બતાવું તમને, અહીંયા જરીક સોલાણું છે આ જગ્યાએ. અહીંયા પછી બીજે ક્યાંય કઈ નથી, જરી જરી આમ ઢળા તો ગયો હું ડાબો અહીંથી. એટલે ત્યાં જરીક એને સોલાણું છે, વાંધો નથી. અડદરને માખણ બે દી થયા ભૂહું છું ને આજે પાછો ભૂહે, બાકી હોજો ન છેડો કે કાંઈ નથી થયું, વાંધો ન થયું. ખાલી ઉપરથી જરીક સોલાણું સોલાતું ગયું એવું તો હાલ્યા કરે. તો હું માખ્યું લોહી ન પીએ ને એટલે અડદરને ભૂહું પડે. રૂપાલ મૂકી દેઠો, હું છો મૂક દે. અને વા જરીક વાહે તો પેલાનું જરીક ઓલું હતું એટલે મેં વૈધુટું ને બધું ભૂહી દીધું. એમણે બીજે ક્યાંય લાગેલું નથી, લાગ્યું અહીંયા એક જ જગ્યાએ. એટલે હું એકાદો બે દી હજી એને નથી છોડ્યું, મારા થોમે છોડાય એમ નથી. પગભરનો બહુ દુખે એમાં એવું છે ને, શિયાળો રહ્યો ને ભીંગડો વરે ને પછી પક્ષી તો બેવડો ન થાય ને હાઈટકું દેખાઈ ગયું હતું. એમ તો એટલે બેક ફેરે ડ્રેસિંગ કર્યું ને તો અટાણે વાંધો નથી, ટ્યુબને ભૂંહા લઈએ. નકર અંદર છે ને હાઈટકું દેખાય આમ. હમણાં તો ઘાય તાલે છે ઉપર, એક દીવા અંગૂઠામાં ચેકો પડી ગયો હતો આફડો આફડો. પાછો આ રીતે કાલે લાગ્યો, માનો તો બિસાડીનો કાંઈ વાકે નહોતો. રૂપલ લાયલા લાયલી જાતી હોય એટલે સાવ નિરાયતું હોય એને, ખોટી કાંઈ ખેંચતાણ કે ભાગ ભાગ કરવી કોઈથી ભડકવું નહીં કંઈ નથી હાલે, એટલે સાવ નિરાયતા હાલે. તો એવું હતું એટલે લાગ્યું હતું પગમાં મને ને એને બેને. અને આમાં તો એવું તો હાલ્યા કરે, એમાં પ્રદીપભાઈનો ને એનું કંઈ વાક નથી કે નથી એની વૈશેરીનો વાક. પણ એમાં એવું શું છે, રાતે છોડી હતી ને એમાં કંઈક હું એને બધું દેખાતું હોય ને આપણે કાંઈ ન દેખાતું હોય એટલે કંઈકને જોઈને છે ને ભડકી હોય. અને એટલે બાકી હોજી તો એ વૈશેરીએ બહુ છે, રૂપલને બે હરક્યું છે. હોજી બહુ છે વૈશેરી એટલે એને કાંઈ લગાડવાનું કે એવું કાંઈ નહોતું. પણ ટૂંકમાં ધોડીને આવીને એમાં મારા સેન્ડલમાં હતા, મને કાંઈ પાટું બાટું માર્યું ને એવું કાંઈ નહોતું બિસાડીએ. પણ હે ને સેન્ડલ ઉપર વાંહે તેનું ડાબલું આવ્યું એટલે એ વધારે ઓલું થયું એને, હું પડ્યો ને એમાં એ વધારે બી ગઈ એટલે મને આખા કો ઠેકી. અને રૂપલ મરી રાત્રી તો રૂપલ માટે જરીક છે ને ડાબામાં પગ અડાડી દીધો, બાકી એને કાંઈ લગાડું ભગાડું ને એવું કાંઈ ટેવ નથી, એ બહુ હોજી છે એટલે એના લીધે જરીક લાગી ગયું હતું. આલે રાખે હું આમાં તો ઢોર ઢાખરમાં એ તો હાલતું જ હોય. લાઈક ભાઈ આગળનો શિયાળો છે ને બહુ દુઃખ એવું છે, આલે રાખે. બીજું બે ત્રણ દી છે ને હમણાં નહીં છૂટે,
બે ત્રણ ટિકિટ પાછો હોય ને પગ બગ મારો સરખો થઈ જાય ને પછી એને છોડશું. આ વયડી શોખી કરી નાખી, આમાં પોરુકો ભૂકો છે અને અટાણે આપણે ભારીઓ ભરી આવીએ તો અહીં બાયણે ગમે ત્યાં પડ્યો રહે, કંઈ નડશે ને. એટલે હું અંદર હું કહું છે ને, જો હેવાય થઈ જાય ને તો આખો શિયાળો કાંઈ આપણે ઉપાધી નહીં, કારણ કે શિયાળામાં આમાં કંઈ નીણ ભરવાની છે નહીં આપણે. અને ભારીઓ સાઈડમાં પડ્યું રહીએ એમ, કંઈ કાંઈ ટેકાવ દીધી હોય કંઈ ત્યાં તો પૂગે નહીં. આના હાટું હરતું અહીં ક્યાંક ચોખ્ખું કરી લઈએ ને, તો હું અહીં હેઠે સિમેઠે અને એની માથે નાક દઉં ગાઢલું. એટલે હા ને, એ બહુ ભરાય ન રહીએ, ખાલી રાતે રાતે અહીંયા બાંધીએ ને અંદર આપણે. તો હવે જોઈએ, હવે જો અંદર મેળ આવે તો ના રાખી દઈએ, બધું સાફ સફાઈ કરી લઈએ. કારણ કે છે ને એવું લાગશે ને તો હેઠે ઓલો જૂનો ભૂકો એ પાથરી દેવું અને ગાઢલું નાખી દઉં. એટલે હું એને સિમેન્ટમાં કાંઈ બીજું કાંઈ વાંધો ન આવે, એટલે સિમેન્ટમાં બહુ રખાય નહીં. એટલે ફોસ લાવીને પેલા અંદર લેવી જોઈએ, જો આવી જાય તો લગભગ તો આવી જાય, હવે થયર થઈ ગઈ છે એમ વાંધો નથી. પહેલા એક દી આવી ને તેથી જ એને અજેણું લાગ્યું ને તેથી જ ઓલું કર્યું, પછી હવે વાંધો નથી. એટલે હું બે ઠેકાણા ફરે ને તો અહીંયા બહુ માનડું ન કરે ને બહુ ભરાય ન રહી, આખી રાત અંદર હોય ને તો. અને અમે શિયાળામાં અંદર હોઈએ સારું, ખોટે ખોટે ટાઈટની બાયણે રાખવી, અહીંયા કંઈ ગાડું હોય ને ખાટલો બટલો રાખી દઈ એટલે હાલે, મજા આવે અંદર. તો જોઈએ હવે આજ એક બે દીમાં ગમે તે નવરાઈ હોય ને આ બધું શોખો કરી નાખશું, આ જૂનો ભૂકો હોય ને જવા દે આ હેઠે પાથરી દઉં. ચાલો હવે આજ તો ધાણામાં પાણી વાલે હાલે છે, પપ્પા પાણી વારે છે. એટલે હવે કડી કરે ને પછી વાડી બાજુ આટો મારશું આપણે, પાણીમાં જ કઈ છે નહીં, એક બે દી થાય ત્યાં પી જાય છે, હવે ત્યાં વાર ન લાગે. અને આજ રોંઢે તો હજી આજ તો નથી છોડવી, કારણ કે પગ હું મારો દુખે બહુ નથી તોડતું, એને કહેવાનું તો નથી પણ મારા જ નથી હલાય એમ. એટલે ખરેરો ગરેરો માર બપોર વહી સારે કારોંઢે અને પછી આટલા એવું લાગશે તો ફરી આમ ઘડી વાર છૂટી મૂકી.